વચનામૃત વડતાલનું 13મું, બ્રહ્મ વ્યાપક હોય તો મૂર્તિમાન કેમ કહેવાય તેનું. તારીખ 30/1/1826, સોમવાર. સંક્ષિપ્ત સાર. પહેલો, ભગવાન જ્યારે મનુષ્ય રૂપે પ્રત્યક્ષ હોય ત્યારે તેમના ભાવથી દર્શન કરવાથી અથવા તેમના સંકલ્પથી પણ ભક્ત અભક્ત કે પશુને પણ સમાધિ થઈ જાય એવા તે અલૌકિક ચમત્કારી હોય છે. સાર બીજો, સદા સાકાર શ્રીહરિ સિદ્ધ પુરુષની જેમ પોતાની અદ્ભુત સામર્થ્ય વડે એક ઠેકાણે મૂર્તિમાન રહ્યા થકા જ અનંત ઠેકાણે દેખાય છે. શાસ્ત્રોએ શ્રીહરિને વ્યાપક કહ્યા છે તે આ રીતે જ છે. સ્વામિનારાયણ હરે, સ્વામિનારાયણ હરે. સંવત 1882ના પોષવદી સપ્તમીને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી વડતાલ મધ્યે શ્રી લક્ષ્મીનારાયણના દરબારમાં લીમડાના વૃક્ષની તળે પાટ ઉપર ગાદી તકિયા નંખાવીને વિરાજમાન હતા ને અંગને વિશે સર્વ શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા અને કંઠને વિશે શ્વેત પુષ્પના હાર પહેર્યા હતા અને હસ્તકમળે કરીને એક દાડમનું ફળ ઉછાળતા હતા અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી અને શ્રીજી મહારાજને ઉપર સોનાના ઈંડાએ સહિત છત્ર વિરાજમાન હતું એવી શોભાને ધરતા થકા શ્રીજી મહારાજ વિરાજમાન હતા. તે સમયમાં ગામ ભાદરણના પાટીદાર ભગુભાઈ શ્રીજી મહારાજ પાસે આવ્યા હતા. તેને પૂછ્યું જે, હે મહારાજ, આ સમાધિ તે કેમ થતી હશે? પછી શ્રીજી મહારાજ બોલ્યા જે, જીવોના કલ્યાણને અર્થે આ ભરતખંડમાં ભગવાન અવતાર ધરે છે. તે ભગવાન જ્યારે રાજારૂપે હોય ત્યારે તો 39 લક્ષણે યુક્ત હોય અને દત્ત કપિલ જેવા સાધુરૂપે હોય ત્યારે તો 30 લક્ષણે યુક્ત હોય. તે ભગવાનની મૂર્તિ દેખવામાં તો મનુષ્ય સરખી જ આવતી હોય પણ એ અતિશય અલૌકિક મૂર્તિ છે. જેમ પૃથ્વીને વિશે સર્વે પથરા છે તેમ ચમકપાણ પણ પથરો છે, પણ ચમકપાણમાં સહેજે એવો ચમત્કાર રહ્યો છે જે ચમકના પર્વતને સમીપે વહાણ જાય ત્યારે તેના ખીલા ચમકના પાણા પાસે તણાઈ જાય છે. તેમ ભગવાનની જે મૂર્તિ રાજારૂપે છે ને સાધુરૂપે છે તે મૂર્તિનું જ્યારે જે જીવ શ્રદ્ધાએ કરીને દર્શન કરે છે તેના ઇન્દ્રિયો ભગવાન સામા તણાઈ જાય છે ત્યારે સમાધિ થાય છે. જેમ શ્રીકૃષ્ણ ભગવાનનું દર્શન કરીને ગોકુળવાસી સર્વને સમાધિ થઈ હતી અને ભગવાને તે સમાધિમાં પોતાનું ધામ દેખાડ્યું હતું, તેવી રીતે જે જે સમયમાં ભગવાનના અવતાર હોય તે તે સમયમાં ભગવાનની મૂર્તિને વિશે એવો ચમત્કાર જરૂર હોય. તે જે શ્રદ્ધાએ યુક્ત ભગવાનના દર્શન કરે તેના ઇન્દ્રિયો સર્વે ભગવાન સામા તણાઈ જાય અને તત્કાળ સમાધિ થાય. અને કોઈક સમયમાં ભગવાનને ઘણાક જીવને પોતાને સન્મુખ કરવા હોય ત્યારે તો અભક્ત જીવ હોય અથવા પશુ હોય તેને પણ ભગવાનને જોઈને સમાધિ થઈ જાય છે, તો ભગવાનના ભક્તને થાય એમાં શું આશ્ચર્ય છે? પછી મુક્તાનંદ સ્વામીએ પૂછ્યું છે, બ્રહ્મ છે તે તો સર્વત્ર વ્યાપક છે એમ સર્વે કહે છે, તે જે વ્યાપક હોય તેને મૂર્તિમાન કેમ કહેવાય અને જે મૂર્તિમાન હોય તેને વ્યાપક કેમ કહેવાય? એ પ્રશ્ન છે. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, બ્રહ્મ તો એક દેશી છે પણ સર્વદેશી નથી, ને તે બ્રહ્મ તે શ્રીકૃષ્ણ ભગવાન છે. તે એકદેશી થકા સર્વદેશી છે. જેમ કોઈક પુરુષે સૂર્યની ઉપાસના કરી હોય પછી સૂર્ય તેને પોતાના સરખી દ્રષ્ટિ આપે ત્યારે તે પુરુષ જ્યાં સુધી સૂર્યની દ્રષ્ટિ પહોંચતી હોય ત્યાં સુધી દેખે, અને વળી જેમ સિદ્ધ દશાવાળો પુરુષ હોય તે હજારો ને લાખો ગાંવ ઉપર કોઈક વાત કરતો હોય તેને જેમ પાસે વાર્તા કરે ને સાંભળે તેમ સાંભળે, તેમજ લાખો ગાંવ ઉપર કાંઈક વસ્તુ પડી હોય તેને મનુષ્યના જેવડા હાથ હોય તેણે કરીને પણ ઉપાડે, તેમ શ્રીકૃષ્ણ ભગવાન એક ઠેકાણે રહ્યા થકા પોતાની ઈચ્છાએ કરીને જ્યાં દર્શન દેવા હોય ત્યાં દર્શન આપે છે અને એક રૂપ થકા અનંત રૂપે ભાસે છે, અને સિદ્ધ હોય તેમાં પણ દૂરશ્રવણ દૂરદર્શન રૂપ ચમત્કાર હોય તો પરમેશ્વરમાં હોય તેમાં શું આશ્ચર્ય છે? અને ભગવાનને ગ્રંથમાં વ્યાપક કહ્યા છે તે તો મૂર્તિમાન છે, તે જ પોતાની સામર્થ્ય કરીને એક ઠેકાણે રહ્યા થકા સર્વને દર્શન આપે છે એમ વ્યાપક કહ્યા છે, પણ આકાશની પેઠે અરૂપ થકા વ્યાપક નથી. ભગવાન તો સદા મૂર્તિમાન જ છે. તે મૂર્તિમાન ભગવાન અક્ષરધામમાં રહ્યા થકા જ અનંત કોટી બ્રહ્માંડમાં ભાસે છે. ઇતિ વચનામૃતમ વડતાલનું 13મું થયું.